કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 8 માં સામાજિક વિજ્ઞાન વિષય અભ્યાસ કરીશું. તો અગાઉ આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 2 માં અભ્યાસ કર્યો હતો ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 દરમિયાન ભારતમાં બ્રિટિશ શાસનનો સમયગાળો છે. એમાં આપણે કાયમી જમાબંધી, પછી રૈયતવાળી નો અભ્યાસ કર્યો હતો. એમાં ખેતીની સ્થિતિ, કાચું રેશમ એ બધાનો આપણે અભ્યાસ કર્યો હતો ને? સરસ. તો ચલો દરેક વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં આપણે આગળ અભ્યાસ કરીશું. તો અગાઉ આપણે કાચું રેશમ ભણ્યા હતા. તો એમાં 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું. ક્યાંથી આવતું હતું કાચું રેશમ? ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગાજી ગુજારીને પણ 19મી સદીના અંત સુધીમાં ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. શું હતું? ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. ક્યાં થાય છે? તમને એવો પ્રશ્ન પૂછાય કે ગળીના છોડ ક્યાં થાય છે? તો ગળીના છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. ક્યાં થાય છે? ગરમ પ્રદેશોમાં. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. કેવો દેખાતો? કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. શું હતું? આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. શામાં થતો હતો? ગળીનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. એવો પ્રશ્ન પૂછાય કે ગળીનો ઉપયોગ શામાં થતો હતો? તો તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીને પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. શું હતું? તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજોએ ભારતમાં પોતાની હકુમત હેઠળ પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. કેટલી હતી? ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. તો એમાં નીજ અને રૈયતવાળી. શું હતું? અહીંયા આપણે અંડરલાઈન કરીશું. બે પ્રથા હતી. એમાં એકનું નામ છે નીજ અને બીજું રૈયતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા હતા. શું હતું? નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન દેતો હતો. મોટાભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું.
હતું કારણ કે ગોળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું એક તો નીચા ભાવ નીચા એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા હતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતું હતું જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો શું કરતો આ ઉત્પાદન કરવામાં ખેડૂત ઇનકાર કરે તો એની ઉપર જુલમ ગુજારવામાં આવતો હતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો શું કરવામાં આવતો તેના પાકનો નાશ કરવામાં આવતો ખેડૂત પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના માટીયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા શું કરતા ખેડૂતો ઉપર પોતાની ધાક એટલે પોતાની નજર રાખવા કંપનીના માળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂતો પાસે ફરજિયાત વાવેતર કરાવતા કંપનીના શાસકો તેના અમલદારો ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી અસંતોષના કારણે ઈસવીસન 1859થી 60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા ક્યારે થયા ગળીના રમખાણ ક્યારે થયું તો ઈસવીસન 1859થી 60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણ થયા કપાસ જેમ ગળીએ પૂર્વ ભારતનો મહત્ત્વનો વેપારી રોકડીઓ પાક છે તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો વેપારી પાક છે ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો ત્યારે ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂના ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા શું થયું ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા આ સિવાય તે સમયે ભારતમાં શેરડી ચા અફીણ મરી અને ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારી પાકો હતા કયા કયા તો કે ભારતમાં શેરડી ચા અફીણ મરી અને ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારી પાકો હતા અંગ્રેજોએ આ પાકોની નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા શું કરતા હતા અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો ઉપયોગ કરતા હતા ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું હતું શું થતું હતું ખેડૂતોને વાવેતર આપવા માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું હતું ખેડૂતો દેવાદાર બન્યા શું થયું ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા હતા શું થતું ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસે નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા ગયા હતા શું થયું ખેડૂતો પાસેથી નીચા ભાવે ખરીદતા શું કરતા વેપારી પાકો નીચા ભાવે ખરીદતા અને આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો શું થતું ખેડૂતોનું શોષણ કરવામાં આવતું અને તેઓ વધુને વધુ ગરીબ બનતા હતા આમ ભારતમાં
વ્યાપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. શું થતું? ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી. શું હતું? પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી. જેને કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા. ખેડૂતોનું શું કરવામાં આવતું હતું? શોષણ કરવામાં આવતું હતું. તેમના ઉપજના એમને નીચા ભાવ આપવામાં આવતા હતા, જેને કારણે એમનું શોષણ થતું હતું. જનજાતિઓની સ્થિતિ. અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. શું કર્યું? અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. આ બળવા શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ. 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા. કઈ સદીમાં? 19મી સદીમાં, જેમાં ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. તો ભારતની જનજાતિમાં કોનો કોનો સમાવેશ થતો હતો તો અહીંયા આપણે અન્ડરલાઈન કરીશું. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતો, જેઓ રેશમના કીડા પાડતા હતા. શું કરતા હતા? આદિવાસીઓ રેશમના કીડા પાડતા હતા. રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસીઓ રહેતા હતા. તો અહીંયા આપણે અન્ડરલાઈન કરીશું કે વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ આદિવાસીઓનો સમૂહ હતો. રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. શું કરતા હતા? તેઓ કાચું રેશમ ખરીદતા હતા. છોટા નાગપુર આસપાસ મુંડા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો. ક્યાં? છોટા નાગપુર આસપાસ. આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસીઓ સમૂહ પણ શિકાર અને જંગલ પેદાશોના સંગ્રહ કરતા હતા. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલ હતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લાંબડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. કુલ્લુનો ગદી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. શું કરતા હતા? કુલ્લુનો ગદી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે સંકળાયેલા હતા. શામાં? જનજાતિ એટલે જંગલમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા, જે મોટાભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જોઈએ.
જનજાતિ પ્રવૃત્તિઓ કેટલાક જનજાતિ સમૂહ ખોરાક એકઠા કરીને જીવતા હતા શું કરતા હતા કેટલાક જનજાતિ સમૂહ ખોરાક એકઠા કરી જીવતા હતા જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધન લઈ સ્થળાંતર કરતા હતા ઓડિશાના જંગલોમાં રહેતા ખણ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વેચતા હતા શું કરતા જંગલમાંથી જે વસ્તુઓ મળી હોય તે સરખા ભાગે એકબીજાને વેચતા હતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા શું કરતા હતા જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વેચતા અને તેને સ્થાનિક બજારમાં તેનું વેચાણ કરતા ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા તો એવો પ્રશ્ન પૂછાય કે ખોંડ જાતિના લોકો શું કરતા હતા તો ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા ચામડાના રંગકામ માટે કુસુમી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા શાનો ઉપયોગ કરતા હતા એમણે ચામડાના રંગકામ માટે કુસુંબી શું કુસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા આ સમયે દેશમાં આદિવાસી સમૂહ બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા તો તમને એવો પ્રશ્ન પૂછાય કે આદિવાસી સમૂહ કયા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા તો એમાં સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોના વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા હતા શું કરતા હતા જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખની જમીનમાં પાથરી રાખતા હતા શું કરતા હતા તેઓ જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હોય એને તેઓ સળગાવી નાખતા અને તે જમીનમાં પાથરી નાખતા રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી શું હતું રાખમાં શું હોય છે રાખમાં પોટાશનું પ્રમાણ હોય છે તો પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી હતી એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા શું કરતા એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી તો તમને એવો પ્રશ્ન પૂછાય કે સ્થળાંતરીય ખેતી કોને કહેવાય તો આપણે અહીંયા અંડરલાઈન કરીશું કે રાખમાં એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા શું કરતા એક જગ્યાએ જ્યાં પાક તેમણે જ્યાં પાકનું વાવેતર કર્યું હોય પાક એટલે કે ઘઉં ચોખા બાજરી કપાસ બીજું કંઈ બી કર્યું હોય એ ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા હતા અને તેઓ ત્યાંથી તે જગ્યા છોડીને બીજી જગ્યાએ ખેતી બીજા સ્થળે ખેતી કરતા હતા આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી હતી તો અહીંયા આપણે અંડરલાઈન કરીશું કે સ્થળાંતરીય ખેતી કોને કહેવાય 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા શું કરતા હતા 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહ સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા આથી એમના જમીનના અધિકારો પણ મળ્યા હતા શું કરતા હતા 19મી સદી બાદ
તેઓ સ્થાયી ખેતી કરતા એટલે કે એક જગ્યાએ તેમને સ્થાયી નક્કી જગ્યાએ તેઓ ખેતી કરતા હતા. આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા. તે સ્થાયી ખેતી કરતી હોવાથી જે ત્યાં ખેતી કરતા હોત એમને તે જમીનનો અધિકાર પણ મળ્યા હતા, જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે. તો અહીં આપણે અંડરલાઈન કરીશું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિઓના વિકાસ ભયરૂપ લાગતા તેણે જનજાતિ સમુદાયના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો. શું કર્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા, શું લાગ્યું? ભયરૂપ લાગતા તેણે જનજાતિના સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો. શું કર્યું? એમણે જનજાતિઓનો જે સમૂહ હતો એ સમૂહ તેમને ભયરૂપ લાગતો હતો. કેવો લાગતો હતો? ભયરૂપ. આથી તેમણે જનજાતિના સમુદાયનો જે મુખ્ય મેન વ્યક્તિ હોય એમ એ વ્યક્તિ ઉપર એણે કાપ, એમની સત્તાઓ હોય જે મુખિયાઓની સત્તા નક્કી કરી એની ઉપર એમણે શું કર્યું? કાપ મૂક્યું. આ મુખિયાઓને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું હતું. શું થયું? ત્યારબાદ આજે જનજાતિના જે મુખિયાઓ હોય એમને શું કરવું પડ્યું? કંપનીના નિયમો જે નક્કી કર્યા હોય એનું તેમને પાલન કરવું પડતું અને નજરાણા આપવા પડતા હતા. આથી એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. શું થયું? જો આ એના જન મુખિયાઓ ઉપર કંપનીનું મુખિયાઓને શું કરવું પડ્યું? કંપનીના નિયમો જે નક્કી કર્યા હોય એનું પાલન કરવું પડ્યું. આથી એમની સ્વતંત્રતા એટલે કે તે પોતે જનજાતિના લોકો તે પોતે જે સ્વતંત્ર જે રીતે રહેતા હતા પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લેતા હતા તો એ સ્વતંત્રતા એમની છીનવાઈ ગઈ હતી. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. શું ઈચ્છતા હતા અંગ્રેજો? શું ઈચ્છતા હતા અંગ્રેજો? એવું ઈચ્છતા કે જનજાતિ જે જનજાતિના લોકો છે એ એક જગ્યાએ રહીને ખેતી કરે. જેમ કે તેઓ સ્થળાંતરીય ખેતી કરતા હતા ને એની જગ્યાએ તેઓ એક જગ્યાએ રહીને જ ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. આથી તેમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદાઓ બનાવ્યા. અંગ્રેજોની શી ઈચ્છા હતી? અંગ્રેજો એવું ઈચ્છતા કે જનજાતિના લોકો એક જ જગ્યાએ સ્થળાંતર થઈ ખેતી કરે. આથી તેઓ માટે આવકનું સાધન બને. આથી તેઓએ જનજાતિના સમુદાયો માટે નવા કાયદાઓ બનાવ્યા જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. શું કર્યું? જનજાતિ સમૂહોએ તેનો વિરોધ કર્યો. બિરસા મુંડા. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો. તો અહીંયા આપણે અંડરલાઈન કરીશું. તમને એવો પ્રશ્ન પૂછાય કે બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો? તો બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1857માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને તેની માતાનું નામ કર્મી મુંડાઈના હતું. શું હતું? તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કર્મી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. ક્યાં પસાર થયું હતું? બિરસા મુંડાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. તો આપણે અંડરલાઈન કરીશું. તમને એવો પ્રશ્ન પૂછાય કે બિરસા મુંડાનું બચપણ કેવું હતું? તો અહીંયા આપણે અંડરલાઈન કરાય. કુટુંબની ગરીબીના કારણે
બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. શું હતું? બિરસા મુંડા બહુ જ ગરીબ પરિસ્થિતિમાં જીવતા હતા. એમના પિતાની એના કારણે પિતા સાથે તેમણે એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જો કે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. એવો પ્રશ્ન પૂછાય કે બિરસા મિંડાએ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? તો બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો અને દીકીઓ એટલે કે બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી, જેની જનોઈ ધારણા કરી હતી, જેમ તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા. શું કર્યું? તેમણે યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કામમાં લાગી ગયા. ત્યારબાદ ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા. અંગ્રેજ સત્તાની હિમાયતી શાહુકાર જાગીરદાર જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું, જે વાતની ઊંડી અસર બિરસા ઉપર થઈ હતી. શું થયું હતું? અંગ્રેજોના સત્તાની હિમાયતી શાહુકાર જમીનદાર આદિવાસીઓનું શોષણ ચરમસીમા ઉપર પહોંચી ગયું હતું, જે વાતની ઊંડી અસર બિરસા ઉપર થઈ હતી, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. શું થયું હતું? 1895માં વ્યાપક આંદોલન અને ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. શું હતું? દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું જ છે. કંપની તેમના પરંપરાગત હોવાનું કૌભાંડ કરે છે અને ફરજિયાત વેટ કરાવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને આટલો અભ્યાસ કરાયો એના પ્રશ્ન અને જવાબ હું તમને મોકલીશ. એ તમારે તમારી સામાજિક વિજ્ઞાનની જે તમે નોટબુક બનાવી હોય એમાં તમારે લખવાનું રહેશે. તો ચલો આવજો.